વિદ્યાર્થીની બહેનો, આરતીબેનના શુભ સવાર. આજે આપણે ધોરણ 12 ની અંદર ભૂગોળ વિષયમાં વિશ્વના વિવિધ વેપારી સંઘોની અંદર સાપ્તા વિશેની ચર્ચા કરવાના છીએ. ધોરણ 12 માં ભૂગોળ વિષયની અંદર યુનિટ 7 માં વેપારની બાબતોનો સમાવેશ થાય છે. આ વેપારની અંદર વિશ્વના વિવિધ વેપારી સંઘો આવે છે. એ વેપારી સંઘોની અંદર આપણે આગળ આસિયાન સંઘ, સીઆઈએસ સંઘ, યુરોપિયન સંઘ, ઓપેક સંગઠન, સાર્ક સંગઠન એની ચર્ચાઓ કરી. આજે આપણે સાફ્ટા સંગઠનની ચર્ચા કરીશું, જે આ યુનિટનો ભાગ 11મો છે. તો હવે જોઈએ સાફ્ટા વિશે. સાફ્ટા એટલે શું, કોને કહેવાય? તો સાફ્ટા એટલે સાઉથ એશિયન, સાઉથ એશિયા એટલે કે દક્ષિણ એશિયાના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જેને કહેવાય, એટલે કે મુક્ત વેપાર સંઘનો સંગઠન જેને કહેવાય છે. અહીંયા સાફ્ટાની અંદર SAFTA તરીકે ઓળખાતો આ સંઘ છે, જેમાં સાઉથમાંથી એસ લીધેલો છે, એશિયામાંથી એ લીધેલો છે, ફ્રીમાંથી એફ લીધેલો છે, ટ્રેડમાંથી ટી લીધેલો છે અને એ માંથી એગ્રીમેન્ટ લીધેલો છે, એગ્રીમેન્ટમાંથી એ લીધેલો છે. તો આવી રીતે સાફ્ટા સંગઠન બને છે. આ સાફ્ટા સંગઠન એ ફેબ્રુઆરી 2006 ની અંદર બનેલું છે. 2006 એટલે બહુ નજીકના સમયની અંદર, લગભગ 14 વર્ષ પહેલા જ એની સ્થાપના થયેલી છે. તો જેને નવ સંગઠન તરીકે આપણે ઓળખવામાં આવે છે, એટલે કે નવ બનેલું સંગઠન. આ સંગઠનની અંદર કયા કયા દેશો જોડાયેલા છે? તો કે બાંગ્લાદેશ, માલદીવ, ભૂતાન, નેપાળ, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા, જે આગળ આપણે સાર્ક સંગઠનની અંદર જોયેલા. આ સાર્ક સંગઠનના જ બધા દેશો છે જેમણે નવા એગ્રીમેન્ટ માટે એક નવા સંઘની સ્થાપના કરવાની જરૂર પડી અને નવો સંઘ છે એમણે બનાવ્યો છે, જે મુક્ત વેપાર થઈ શકે એવા એગ્રીમેન્ટ સાથે આ સંઘની રજૂઆત થયેલી છે. આ સંગઠનની અંદર જે છે તો આ જ બધા દેશો કે જે સાર્કના દેશો છે. સાર્કની સાર્ક સંઘની સ્થાપના 1985 ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ તો ઘણા વર્ષો બાદ આ 2006 ની અંદર આ સંઘની સ્થાપના કરવામાં આવી. એટલે કઈક નવા ઉદ્દેશ સાથે આ જ દેશોએ ફરી એગ્રીમેન્ટ કરી અને ફરી આ સાફ્ટા સંઘની સ્થાપના કરી છે. અહીંયા આ સાફ્ટા સંઘના દેશોના ધ્વજ પણ બતાવેલા છે, એ તમે નિહાળશો. આ સંગઠન બનાવવા પાછળનો હેતુ શું છે? તો કે ખાસ કરી અને આંતર પ્રાદેશિક વેપારના કર ઘટાડવાનું છે. એટલે કે એકબીજા દેશો જે વેપાર કરે છે, એ વેપારની અંદર જે કર છે, જે જકાત લાગુ પડે છે, તમને ખબર હશે કે વસ્તુની આપણે આદાન પ્રદાન કરીએ, એટલે કે આયાત કે નિકાસ કરીએ, આપણે ક્યાંકથી વસ્તુ મંગાવીએ તો એ વસ્તુ ઉપરનો ટેક્સ લાગે છે. તો એ ટેક્સને ઘટાડવાનું અથવા તો નાબૂદ કરવા માટે આ સંઘની સ્થાપના થઈ છે. ઘણી વખતે કોઈ વસ્તુ નિકાસ કરતી વખતે પણ કર લાગુ પડે છે. તો પરિણામે આ કર જે છે, એ જકાત જે છે, એ જ્યારે લાગુ પડે છે ત્યારે એ વસ્તુ છે એ ઘણી મોંઘી પડી જતી હોય છે. કારણ કે એ વસ્તુની સામે કર ચૂકવવો પડે છે, તો એ કર છે એ ઘણો મોટો હોય છે અને એને કારણે એ વસ્તુનો દર છે એ ઊંચો થઈ જાય છે અને એને કારણે વેપાર છે એ પણ સરળતાથી થઈ શકતો નથી. એકબીજા દેશોની અંદર આયાત અને નિકાસ પણ સરળતાથી નથી થઈ શકતો.
એટલે જ અહીંયા આ દેશ આ સંઘની સ્થાપના કરી અને આંતર પ્રાદેશિક વેપારના જે કર છે એને ઘટાડવા અથવા તો નાબૂદ કરવા જોઈએ એટલા એ હેતુથી જ આ સંઘની સ્થાપના કરવામાં આવેલી છે. આ સંઘની અંદર કયા પ્રકારનો વેપાર થાય છે? તો કે ખેત ઉત્પાદનનો, ખનીજોનો, પાવર સેક્ટરનો, માહિતી અને પ્રૌદ્યોગિકીને અને આઈટી ક્ષેત્રનો વેપાર છે અહીંયા કરવામાં આવેલા છે. અહીંયા આગળનો જે આપણે એટલે કે સાર્ક સંગઠન અને સાપ્તા સંગઠન એ બંને વસ્તુની બાબતો મોટે ભાગે એક જ સરખી છે, પણ અહીંયા એનું સ્થાપનાનું વર્ષ અને બીજું હેતુ આ બેને તમે અલગ રીતે યાદ રાખશો જેથી આગળની બાબતો તો યાદ રહી જ જશે. તો આ બાબતોની ચર્ચા છે એ અહીંયા આપણે કરવામાં આવે છે. તો આ સાપ્તાહનો હેતુ જે છે એ મુખ્ય એ યાદ રાખવાનું રહેશે. તો અહીંયા આપણે આ સાપ્તાહ વિશેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોને તમે લાઈક કરશો જેથી મને ખ્યાલ આવે કે તમે આ વિડીયોને નિહાળ્યો છે. નિહાળી અને તમે આ વિડીયોને આગળ મોકલશો જેથી બીજા વિદ્યાર્થીને પણ એનો લાભ મળે. બીજા વિદ્યાર્થીઓ નવા હોય તો સબસ્ક્રાઈબ કરે જેથી આગળના વિડીયો તમને મળતા રહે. અને જે કંઈ તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તો આગળના હપ્તાની અંદર આપણે આગળની ચર્ચા કરીશું, WTO ની ચર્ચા કરીશું.